વાત કરતા હોઈએ કે ટીચર આપણને ભણાવે બોર્ડ ઉપર અને આપણે ભણીએ, લાઈક તમારા બધામાંથી કોઈના એવા એક્સપિરિયન્સ હશે અને રિમેમ્બર ઓફ મોમેન્ટ બી હશે કે તમે છેલ્લી બેન્ચીસ પર બેઠા બેઠા કાં તો વાતો કરતા હો, કાં તો ચૂકી કરતા હો, કાં તો પછી ટીચર્સ જે બોર્ડ ઉપર કરાવે છે એનું આપણે ધ્યાન ના હોય બટ આપણે આઉટ ઓફ માઇન્ડ હોઈએ, આઉટ ઓફ ક્લાસરૂમ ફિઝિકલી આપણે હોય પણ મેન્ટલી પ્રિપેર ના હોઈએ. આવું તો તમે લોકો બહુ બધું કર્યું બી હશે, જોયું બી હશે. એના ઉપર હું એક નાની એક વાત કહું તમને કે ઇફ તમે એવું વિચારતા હો કે ટીચરને ખબર નથી પડતી, બટ ધીસ ઇઝ ધ રોંગ. યુ નો વાય? બીકોઝ ટીચર એક એવું પર્સન છે કે જેને એ જે કરે છે એની સાથેની આજુબાજુ શું થતું હોય છે એની એને બધી ખબર જ હોય છે. એન્ડ સેકન્ડ થિંગ ધેટ કે તમે લોકો એવું વિચારો, ઘણી વાર મેં મારી સ્કૂલમાં ઘણા એવા સ્ટુડન્ટ્સ, એમાં બોયઝમાં આવું વધારે મેં જોયું છે, ગર્લ્સમાં બી હોતું જ હશે પણ બહુ ઓછું બહાર પડે, બાકી બોયઝનું વધારે બહાર પડે કે કોઈ સર ટીચરના નામ પાડવામાં આવ્યા હોય અને પછી એ જ્યારે ભણાવતા હોય, જ્યારે આપણને ટીચિંગ આપતા હોય ત્યારે આપણે છેલ્લી બેન્ચીસ પર બેઠા બેઠા એમની કમેન્ટ પાસ કરતા હોઈએ કે આ આવું તેવું વગેરે વગેરે. યુ હેવ નો એની એક્સપિરિયન્સ, ધેન હાઉ કેન યુ ટેલ અબાઉટ સમથિંગ રોંગ ઓફ ધેમ? કેવી રીતે તમે કોઈના વિશે આટલું ખરાબ કહી શકો કે આ વ્યક્તિ આવું તેવું, એમાં ટીચર વિશે ક્યારેય નહીં. યુ નો વાય? બીકોઝ ટીચર એક એવું પર્સન છે કે જે આપણને ટીચિંગની સાથે ઘણું બધું આપે છે. આઈ રિમેમ્બર યસ્ટરડે સ્પીચ ઓફ સર, કદાચ તમે લોકોને સરની સ્પીચ યાદ હશે. તો સરે આપણને જે સ્પીચ આપી ને એની સાથે તમને લોકોને કદાચ કોઈને ટોન લાગ્યો હશે, કોઈને ટોર્ચરિંગ બી લાગ્યું હશે, બટ રિયાલિટી ઇઝ દેટ કે એમાંથી આપણને ઘણું બધું શીખવા જેવું હતું. ઇટ મીન્સ મને તો સાચું કહું ને તો એ સ્પીચમાંથી એટલી બધી સ્પિરિટ મળી કે જેનાથી મને એવું થયું કે ના ખરેખર મારામાં એબિલિટી છે તો મારે કરવું જોઈએ. એક બીજી વાત કહું છું કે ટીચર તમને પોચે કહેતા હોય તમે હોમવર્ક નથી કર્યું, તમે રીડિંગ નથી કર્યું, તમે લર્ન નથી કર્યું, આપણે લોકો એ વસ્તુને આમ ઇગ્નોર કરીએ કે ઓકે સરની આદત છે, હેબિટ છે એમની, આપણે રોજ કહેવાની, આપણે રોજ સાંભળવાની, એ કીધે રાખીએ, આપણે ઘરે રાખીએ. તમે લોકોને એક વાત કહું કે કારણ વગર શું કોઈને શોખ થાય કંઈ પણ કરવાનું કે કંઈ બોલવાનું? ના, જ્યારે એ ટીચરને તમારામાં કોઈ એબિલિટી દેખાય છે એન્ડ ધેન એમને કંઈક એવું લાગે છે કે ના ખરેખર આ વ્યક્તિ આગળ આવેલો છે, ત્યારે તમને કંઈક કહેશે, ત્યારે તમને એ કહેશે કે તમે આમ કરો. બાકી એડવાઇસ મફતમાં આપવાવાળા લોકો છે દુનિયામાં, નથી એમ નહીં, પણ ટીચરની જે એડવાઇસ નહીં ને એ તમારા લાઈફ માટે સિરિયસલી ધીસ ઇઝ ધ પોઝિટિવલી ફોર યુ, તમારા બધા માટે એટલી પોઝિટિવલી હોય છે કે તમે એ જે તમને ઘણી વાર એવું લાગે કે આ કોઈ લેક્ચર છે બટ એ લેક્ચરની પાછળ પણ એમનો મોરલ ઘણો બધો હોય છે, જે તમે લોકો એમ વિચારતા હો કે જવા દેને એવું વિચારીને ખુદ તો નેગેટિવ જ હો છો અને સાથે બીજાને પણ નેગેટિવ કરો, એવું કહો અલા જવા દેને સભી તો આદત છે આવું બોલવાની બધું કરવાની, બટ તમને એ ખબર નથી કે તમારા એ થિંકિંગ, તમારું એ નેગેટિવ થિંકિંગ એક દિવસ તમને કેટલા નેગેટિવ જગ્યા ઉપર લઈ જાય ને એનો તમને આઈડિયા પણ નહીં હોય. એટલે હું તો જસ્ટ તમને એક જ રિક્વેસ્ટ કરીશ કે ઇફ તમે એવું માનો કે સર ટીચર કંઈ નહીં તો તમારે સર ટીચરની જરૂરત જ નથી, તમે લોકો એ જ ના જોડે આવો છો એ જ ખોટું છે. જો આવું થિંકિંગ ધરાવતા હોત તો અને જો તમે આવો છો તો એમના માટે પોઝિટિવલી થિંકિંગ રાખો છો ધેન તમે આવો, અધરવાઇઝ એમના જોડે આવવાનું બંધ કરી દો. આઈ રિક્વેસ્ટ યુ, આઈ હાર્ડલી રિક્વેસ્ટ યુ, યુ નો વાય? બીકોઝ આપણને એવું લાગે કે વી આર ધ રાઈટ, વી આર ધ સમથિંગ, આઈ એમ ધ સમથિંગ, બટ નથિંગ ઇઝ પોસિબલ ફોર અસ એન્ડ યુ ઓલ્સો વિધાઉટ અ ટીચર. તમને લોકોને એવું લાગતું હશે કદાચ કે ટીચરનો આપણા લાઈફમાં, તમને ખબર છે આપણી લાઈફમાં બધાના થોડા થોડા પાર્ટ હોય, ટીચરનો સાઈડમાં મૂકો, પહેલાં મમ્મી પપ્પાનો ગણો, દાદા દાદી ગણો, ભાઈ બહેન ગણો, એના પછી કયો એવો પર્સન છે કે એનો પાર્ટ તમારી લાઈફમાં હોય જ છે, હોવો જ જોઈએ અને હશે જ, તો એ ઓનલી ફોર ધ વન પર્સન ઇઝ ધ ટીચર. બીજા કોઈ પણ પર્સન એવા નથી, કોઈ ડૉક્ટર છે તમારા લાઈફનો પાર્ટ બનશે? નો. કોઈ એડવોકેટ છે, કોઈ જજ છે, કોઈ તમારા લાઈફનો પાર્ટ બનશે? નો. ઓનલી અ ટીચર ઇઝ ધેટ. ખાલી એક ટીચર એવી પર્સન છે કે જે